નમસ્કાર પશુપાલક મિત્રો, કામધેનુ યુનિવર્સિટી દ્વારા આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સર્વે પશુપાલક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. પશુપાલક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ તેમ પશુપાલનના વ્યવસાયમાં પશુની ઉત્પાદકતા એક ખૂબ જ અગત્યનો વિષય કહેવાય, અને એના માટે જરૂરી જે કહેવાય એ પશુઓનું વ્યવસ્થાપન, પશુનું રહેઠાણ, એનો આહાર વગેરે જેવી બાબતોનું જો આપણે ધ્યાન રાખીએ તો આપણે આપણા પશુપાલનના વ્યવસાયમાં નફાકારકતા જોઈ શકીએ. તો આવા જ એક વિષય સાથે આજે આપણે સાથે એક વક્તા ડૉક્ટર નરેશભાઈ ભાટી, કે જેઓ મદદનીશ પ્રાધ્યાપક પશુપાલન પોલિટેકનિક રાજપુર નવા હિંમતનગર ખાતે ફરજ બજાવે છે. ડૉક્ટર નરેશભાઈ ભાટી, આપનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. ડૉક્ટર સાહેબ, આજે આપણને આદર્શ પશુપાલન એની માવજત વિશે માહિતી આપશે ડૉક્ટર નરેશ ભાટી. દેખાય છે ને ડૉક્ટર? હા, તો આજના ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આજનો મારો વિષય છે આદર્શ પશુપાલન અને વ્યવસ્થા. પશુપાલન એ વર્ષોથી ચાલ્યો આવતો એક શબ્દ છે, પણ જો એને આપણે વૈજ્ઞાનિક ઢબે કહીએ તો પશુઓની વૈજ્ઞાનિક ઢબે પાલન કરવાની જે પ્રક્રિયા છે એને આપણે પશુપાલન તરીકે કહીએ છીએ. અને આપણા દેશમાં પશુપાલન એક સ્વતંત્ર વ્યવસાય તરીકે આપણા દેશમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કરે છે. જો આપણે વિશ્વ લેવલે વાત કરીએ તો ભારત દેશ દૂધ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે. અને આપણે જો ગત વર્ષ 2022-23 વાર્ષિક દૂધ ઉત્પાદનની વાત કરીએ તો એ 230.6 મિલિયન ટન હતું. એવી જ રીતે જો ભારત દેશની સાપેક્ષમાં આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનું વાર્ષિક દૂધ ઉત્પાદન 17.28 મિલિયન ટન, અને આપણે ભારત દેશમાં ગુજરાતનો સ્થાન ચોથા નંબરે છે. આમ તો ગુજરાત ખેતી સાથે પશુપાલનના મિશ્ર વ્યવસાય દ્વારા દુનિયાભરમાં અમૂલ પેટર્નથી પ્રખ્યાત છે અને ખ્યાતિ પણ ધરાવે છે. દૂધ ઉત્પાદન વ્યવસાયમાંથી પશુપાલકોને યોગ્ય વળતર મળી રહે તે માટે આપણા પશુઓની ઉત્પાદકતા વધારવાની ખાસ જરૂરિયાત છે. ખેડૂતો આદર્શ પશુપાલન અને વ્યવસ્થાપન માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવે તે અતિ આવશ્યક છે. દૂધ ઉત્પાદન વધારવા માટે દૂધાળા પશુઓની યોગ્ય માર્ગદર્શનની જરૂરિયાત છે. માટે જ નફાકારક દૂધ ઉત્પાદન માટે પશુપાલનના 4 આધારસ્તંભ મહત્વના છે. એમાં પહેલો આધારસ્તંભ છે પશુઓની પસંદગી અને એનું સંવર્ધન. બીજો નંબર છે પશુ આહારનું યોગ્ય વ્યવસ્થાપન. ત્રીજા નંબરે છે આદર્શ પશુ રહેઠાણ, અને ચોથા નંબર છે એની સાર સંભાળ અને પશુ સ્વાસ્થ્ય સુધારો. પહેલી આપણે વાત કરીએ પશુ પસંદગી અને સંવર્ધન, એમાં પણ આપણે ખાસ કરીને દૂધાળા પશુની પસંદગી કરતી વખતે શું શું મુદ્દાઓ ધ્યાને લેવા એ ખૂબ મહત્વનું છે. જ્યારે આપણે પશુઓને પસંદગી કરવામાં આવે તો ફક્ત ઉચ્ચ જૈનિકીય બંધારણ ધરાવતા જાનવરની જ પસંદગી કરવી. દૂધાળા પશુ બીજા અથવા ત્રીજા વેતરમાં હોય તો સૌથી વધારે છે. સારા ગુણો ધરાવતા પશુની માતાનું દૂધ ઉત્પાદન ક્ષમતા, પ્રથમ વિહાણની ઉંમર અને 2 વિહાણ વચ્ચેનો ગાળો, આ બધા જ જે મુદ્દાઓ છે એને આપણે ધ્યાનમાં લેવા જોઈએ. આ ઉપરાંત જો શક્ય હોય તો પસંદગી પાત્ર જાણવાના પિતાની માતાનું દૂધ ઉત્પાદન કેટલું છે તે જાણ્યા બાદ જ જાનવરની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે. કેમ કે જે પિતાની આપણે યુઝ કરીએ છીએ સંવર્ધન માટે એમાંથી 50% ગુણો આવનાર સંતતિમાં આવે છે. માટે જો એના માતાનું દૂધ ઉત્પાદન કેટલું છે એ જો આપણે જાણતા હોઈએ તો આવનાર સંતતિમાં પણ એ પ્રમાણેનું દૂધ ઉત્પાદન આપણને મળશે અને એ આવનાર સંતતિ એટલું દૂધ ઉત્પાદન કરશે એવું આપણે કહી શકીએ છીએ. જાનવરના સંવર્ધન માટે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત, તો સંવર્ધન માટે શુદ્ધ ઓલાદની વધુમાં વધુ ઉત્પાદન ક્ષમતા ધરાવતી ગાય કે ભેંસના નર જાનવરની પસંદગી કરવી. આવનાર વીડીયોનું ઉત્પાદન પસંદગી કરવામાં આવેલ નર અને માદા જાનવરના આનુવંશિક ગુણો ઉપર અવલંબે છે. જેમ આપણે આગળ વાત કરી, સરેરાશ કરતાં ઓછું દૂધ આપતા જાનવરનો સંવર્ધનનો ઉપયોગ ન કરવો, કેમ કે એની આવનાર સંતતિ ઉપર માઠી અસર પડે છે. કૃત્રિમ બીજદાન દ્વારા જાનવરનું સંવર્ધન કરવાનો આગ્રહ રાખો. સંવર્ધન કરાવવા બાદ ફરીથી જાનવર ગરમીમાં ન આવે તો 45-60 દિવસ દરમિયાન તેનું ગર્ભ પરીક્ષણ કરાવો.
વાછડીઓ અથવા પાડીઓ 50 કિલોગ્રામ વજન પ્રાપ્ત કરે ત્યારે તેનું પ્રથમ વખત સંવર્ધન કરાવવું. કેમ કે વજનનું રિલેશન એ એના ગરમીમાં આવવા સાથે થયેલું છે, તો આપણે બને તેટલી વહેલી ઉંમરે પાડીઓને સારો એવો વેટ ગેઇન કરાવીએ તો આપણને ફાયદો થઈ શકે. વાછડીઓ અને પાડીઓનો ઉછેર એવી રીતે કરો કે જેથી 3 વર્ષની ઉપર એને આપણને પ્રથમ વિયાણ થાય. આ જાનવરનું સંવર્ધન પણ ઉચ્ચ ગુણવત્તા ધરાવતા સાબિત થયેલ સાંજના વીર્ય દ્વારા જ કરાવવાનો આગ્રહ રાખો છો. પસંદગી કરેલ સાંજની માતાનું દૂધ ઉત્પાદન જે જાનવરની સંવર્ધન કરવાનું છે તેનાથી ઓછામાં ઓછું 20% વધારે હોય તે હિતાવહ છે. બીજું, આપણે જો વાત કરીએ તો પશુ ખોરાકનું યોગ્ય વ્યવસ્થા, તો પશુ ખોરાકના વ્યવસ્થાપનને પણ આપણે 4 થી 5 મુદ્દાઓમાં આવરી લેવું જોઈએ અને એને અલગ અલગ રીતે આપણે વિભાજિત કરેલું છે. એમાં પહેલું છે ખાણદાણ અને ઘાસચારા પ્રાપ્ત સ્ત્રોતોનો વિકાસ. તો આપણે પશુપાલક મિત્રો સૌ જાણીએ છીએ કે આપણા ગામની આજુબાજુ પણ ચરિયાણ વિસ્તારો આપણને જોવા મળતા હોય છે, તો એ ચરિયાણ વિસ્તારનો વિકાસ, માવજત અને પોષક ઘાસચારાના પાકોનું વાવેતર એ ઉત્તમ અને સરળ ઉપાય છે. ઘાસચારો મળે તેવા વૃક્ષોનું વાવેતર પણ આપણે કરવું જોઈએ. ધાન્ય પાકો સાથે કઠોળ પાકોનું પણ વાવેતર પાક ફેરબદલી પદ્ધતિમાં ઘાસચારાના પાકોનું આયોજન, સૂકાચારાની યોગ્ય જાળવણી અને ખેત પેદાશોનો કાર્યક્ષમ ઉપયોગ દ્વારા પોષક અને પર્યાપ્ત ઘાસચારો મેળવી શકાય. ઓછી ગુણવત્તા ધરાવતા ઘાસચારાની યુરિયા ટ્રીટમેન્ટ અથવા ડેન્સિફિકેશન જેવી પદ્ધતિઓથી ઘાસચારાની ગુણવત્તા પણ આપણે વધારી શકીએ. તેમાં આપણે પહેલું જોઈશું યુરિયા ટ્રીટમેન્ટ. તો યુરિયા ટ્રીટમેન્ટમાં 4 કિલોગ્રામ યુરિયાને 55 લિટર પાણીમાં ઓગાળી 100 કિલોગ્રામ કૂડા કે ઘઉંના ભૂસા ઉપર છાંટી શકાય છે. અને આ આપણે ડાયરેક્ટ છાંટવાનું નથી, સ્તર બાય સ્તર આપણે છાંટતા હોઈએ છીએ અને પછી એને પ્લાસ્ટિકમાં 21 દિવસ સુધી અવાજુસ રાખી તડકામાં સૂકી તેનો ઉપયોગ આપણે કરવો. એવી રીતે આપણે બીજી પદ્ધતિ ડેન્સિફિકેશન. તો 5 કિલોગ્રામ મોલાસીસ અથવા 1 કિલોગ્રામ યુરિયા એને આપણે 5 લિટર પાણીમાં ઓગાળવું. ત્યારબાદ આ મિશ્રણ 65 કિલોગ્રામ રાયડાના છોડના મિશ્રણ અથવા અન્ય હલકા પ્રકારના ઘાસ સાથે 29 કિલોગ્રામ છાણનું મિશ્રણ ભેળવું. આ તમામ મિશ્રણને કમ્પ્લીટલી બ્લોક મશીનમાં 400 PSI દબાણથી ફીડ બ્લોક બનાવી જાનવરના અછતના સમયમાં ખવડામાં સંગ્રહ પણ રાખી શકે. બીજો નંબરે વાત કરીએ તો પ્રાપ્ત ખોરાકી જથ્થાનો કાર્યક્ષમ ઉપયોગ. કઠોળ વર્ગનો ચારો ખવડાવવાથી ધાનની જરૂરિયાત ઓછી કરી શકાય છે. કૂડા અને ઘઉંના ભૂસાને અગાઉ જણાવ્યા મુજબ યુરિયા ટ્રીટમેન્ટ કરી ઉપયોગ કરવાથી યુરિયા મોલેસિસ મિનરલ બોક બનાવી તેનો ઉપયોગ કરવાથી ઘાસના જે ઝીણા ટુકડા કાપીને નાખવાથી અથવા બાયપાસ પ્રોટીનનો ઉપયોગ કરવાથી પ્રાપ્ત ખોરાકી જથ્થાનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય. ત્રીજું છે ચરિયાણ વિસ્તાર વિકાસ અને તેની નિકાલ. ચરિયાણ વિસ્તારને બગડતો અટકાવવા માટેનું યોગ્ય આયોજન કરવું ખૂબ જ જરૂરી છે અને જો એનું યોગ્ય આયોજન કરવામાં ન આવે તો આપણી આજુબાજુ રહેલો ચરિયાણ વિસ્તારનું નાશ પામે છે અને આપણા જાનવરોને જે ઇઝીલી અવેલેબલ છે એવો ઘાસચારો આપણે પૂરો પડતો નથી. તો તેની શું કરવું જોઈએ? તો તેને ફરતે આપણે વાડ કરી જંગલી જાનવરથી તેનું રક્ષણ કરી નિયંત્રણ પદ્ધતિ જાનવરો ચરાવવા જોઈએ. સારી જાતના ઘાસચારાના બીજ કે જડિયાનું વાવેતર કરી તેની ગુણવત્તામાં વધારો પણ કરી શકાય છે. આપણે રોટેશન પદ્ધતિ અપનાવી જોઈએ અને રોટેશન પદ્ધતિ દ્વારા ચરિયાણ કરાવતી પૂરતા સમય સુધી ઘાસનો પૂરતો જથ્થો મળી રહે છે. ધાન્ય વર્ગના ઘાસચારાના પાકો સાથે કઠોળ વર્ગના ચરિયાણ પાકોનો પણ સમાવેશ કરવો જોઈએ. ગામ લોકોની ભાગીદારીથી ગામ તરણનો ચરિયાણ વિસ્તાર ભાગીદારી પદ્ધતિ વિકસાવી અને ઉપયોગ કરવાથી ઓછી કિંમતે સારા ઘાસચારો જથ્થો પ્રાપ્ત થાય છે. હવે જેવા અપ્રચલિત અથવા ઓછા પ્રચલિત જે પદાર્થો છે એને પણ આપણે આપણા જાનવરોના ખાણદાનમાં ઉપયોગ કરી શકીએ છીએ. તો ખેતરોમાં ઉગાડવામાં પાકોની પેદાશો તો આપણે ઉપયોગ કરીએ છીએ, આ ઉપરાંત આપણે જંગલની આડપેદાશો, ખાદ્ય પદાર્થ બનાવતા ઉદ્યોગોની આડપેદાશો, કતલખાનાની આડપેદાશો અથવા ગુંદર અને સ્ટાર્ચ ઉદ્યોગની આડપેદાશો અને સાથે સાથે ફળ અને શાકભાજી પ્રોસેસિંગની આડપેદાશોનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ખાણ અને ઘાસચારામાં વેલ્યુ એડિશન. હવે આપણે એનું વેલ્યુ એડિશન કેવી રીતે વધારી શકીએ? સૂકા અને લીલા ચારાને ઝાપકરણથી 1 સેન્ટીમીટરથી 2 સેન્ટીમીટર ઝીણા ટુકડા કરી ખરાવતી આશરે 30% સુધી ઘાસચારાનો બગાડ આપણે અટકાવી શકીએ. બાફેલા દાણ સાથે હલકા પ્રકારનો ચારો જેવા કે ઘઉંનું કે ડાંગરનું પરાળ મિશ્ર કરી ખવડાવવું. ઘાસચારા સાથે કઠોળ વર્ગનો ચારો અને વૃક્ષોના પાંદડા મિશ્ર કરીને પણ ખવડાવવું. જ્યારે લીલા ચારાની અછત હોય ત્યારે કડબ અને સંગ્રહિત સાયલેજ જેવા
ચારાને પણ આપણે ખવડાવી શકીએ છીએ. દુધાળુ પશુઓનો ચારાનો પ્રકાર અને દૂધ ઉત્પાદનને ધ્યાને લઈ કુલ દૈનિક દૂધ ઉત્પાદનના 30-50% જેટલું દાણ ઉત્પાદન માટે અને 1-1.5 કિલોગ્રામ દાણ શરીરના નિભાવવા માટે અને 25-20 કિલોગ્રામ મીઠું અને તેના જ પ્રમાણોપચારનું મિશ્રણ આપવું જોઈએ. પુખ્ત વયના અન્ય જાનવરોનો 1-1.5 કિલો જેટલું આપણે દાણ શરીરના નિભાવવા આપવું જોઈએ. જાનવરની ગાભણ અવસ્થાના છેલ્લા તબક્કામાં 2-3 કિલોગ્રામ વધારાનું દાણ આપણે એને આપવું જોઈએ, જેને આપણે પ્રેગ્નન્સી એલાઉન્સ. કઠોળ અને ધાન્ય વર્ગનો લીલો ચારો ભેળવીને ખવડાવવાથી તેની પૌષ્ટિકતા અને પાચન શક્તિ પણ વધે. હવે આ આપણે ચારાની વાત કરી, સાથે સાથે હવે જો વાત કરીએ તો પાણી, તો પાણી પણ દૂધ ઉત્પાદન માટે સૌથી મહત્વનો ભાગ કરે, કેમ કે 1 લિટર દૂધ ઉત્પાદન માટે ઓછામાં ઓછું 3 લિટર પાણીની આપણે જરૂર પડે. તો દૂધાળા જાનવરને દિવસ દરમિયાન 4-5 વખત સ્વચ્છ પાણી આપવું, રાત્રે 10 કલાકે અને સવારે 5 કલાકે દૂધણા જાનવરને અવશ્ય પાણી પીવું. ઉનાળામાં દૂધણા જાનવરની જે દૈનિક જરૂરિયાત છે એ 90-100 લિટર પાણીની હોય છે, જે 2 દિવસમાં 2 વખત પાણી આપવાથી સંતોષાતી નથી. તેથી આપણે જો આપણા ડેરી ફાર્મ છે ત્યાં 24 કલાક જાનવરની મરજી મુજબ પાણી પી શકે તેવી વ્યવસ્થા કરવી જે ઉત્તમ છે. અને જો ઉનાળાની ઋતુ આવે તો ઉનાળાની ઋતુમાં દૂધમાં જાવને શક્ય હોય તો થોડું ઠંડુ પાણી આપવાનો આગ્રહ રાખવો, અને સાથે સાથે જો શિયાળો હોય તો શિયાળામાં થોડું ઊંફાળું પાણી આપવાનો આગ્રહ રાખવો. સ્વચ્છ અને આરામદાયક રહેઠાણ. સામાન્ય રીતે ખેડૂતો જાનવરોના મકાનો અને તેમની સંરચના અને જગ્યા અથવા જાનવરની સુખાકારી માટે સગવડો વચ્ચે ખૂબ જ ઉદાસીન હોય છે, જે તેમના લાંબા ગાળે વધુ નુકસાન કરતા બની રહે છે. આથી સ્વચ્છ અને નિરામય દૂધ ઉત્પાદન માટે, પશુ સ્વાસ્થ્ય રક્ષણ માટે, પશુઓમાં ઉર્જાનું સંરક્ષણ, પોષણ, મજૂરી ખર્ચને મર્યાદિત કરવા માટે ગૌશાળામાં મકાન એ પાયાની જરૂરિયાત છે. કેમ કે મકાન થકી જ જાનવરોને આપણે વિષમ આબોહવાથી રક્ષણ પૂરું પાડી શકાય છે અને મકાન થકી જાનવરોની સાર સંભાળ અને સંવર્ધન સરળ બને. પહાડી અને જંગલી વિસ્તારોમાં મકાનો થકી અથવા પશુ આવાસ થકી આપણે પશુઓને જંગલી પ્રાણીઓથી રક્ષણ પણ પૂરું પાડી શકીએ છીએ. ડેરી ફાર્મ માટે વાડાઓ તથા શેડની જરૂરિયાત, તેમાં રાખવામાં આવતા જાનવરોના પ્રકાર તથા સંખ્યા ઉપર આધાર રાખે છે. જો આપણે એક ઉદાહરણ તરીકે લઈએ તો 50 સંકર ગાયોની ગૌશાળા નિભાવ માટે સારી એવી સંખ્યામાં વાછડા, વૂડકીઓ, સાંઠ અને બળદો પણ નિભાવતા હોય. જે તે વિસ્તારની શુદ્ધ ઓલાદાના જાનવરો ઉપરાંત ગુજરાતની ગરમ અને વિષમ આબોહવાની સ્થિતિમાં કાંકરેજ તથા ગીર ગાયોને પરદેશી જર્સી અથવા હોલસ્ટીન ફ્રીજિયન સાંઢના સાથેના સંકરણથી પેદા થયેલી સંકર ગાયો સારી અનુકૂળ આવે છે. માટે સંકર ગાયોમાં પરદેશી જનીકીય સ્તર 50-52 જેટલું મર્યાદિત રાખી આપણા વાતાવરણમાં તેમની રોગ પ્રતિકારક શક્તિ અને ગરમી સામે ઝઝૂમવાની શક્તિ ટકી રહે. આવાસની અંદર સાદુ અને સ્વચ્છ હવા ઉજવાસવાળું રહેઠાણ જાનવરોને ગરમી, ઠંડી અને વરસાદથી બચાવવા ખૂબ જ જરૂરી છે. આપણે આવાસની ઊંચાઈની વાત કરીએ તો 9-10 ફૂટ રાખવી જોઈએ, નક્કર છત રાખવી જોઈએ, ઓછામાં ઓછી દિવાળોનું આવાસ આરામદાયક આરામપ્રદ રહે છે. આવાસની ફરદે ઘટાદાર વૃક્ષો ઉનાળામાં આવાસ અને આજુબાજુના વાતાવરણને ઠંડી રાખે છે. માટે આપણે ભલામણ પણ કરવામાં આવેલી છે સાયકોલોજી, કે જે પણ આપણે આવાસ પશુઓને આપે છે તો એ આવાસની ફરતે આપણે વૃક્ષો પણ વાવવા જોઈએ. પશુ રહેઠાણમાં પાકી ગમાણ ઘાસચારાના બગાડને અટકાવે છે. આવાસમાંથી છાણ મૂત્રનો ઝડપી નિકાલ કરી આવાસને સ્વચ્છ રાખવું જાનવરની તંદુરસ્તી તેમજ સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે ખૂબ જ જરૂરી છે. જો આપણે પાકું આવાસ પશુઓને આપીએ છીએ તો એ આવાસમાં આપણે ઈતડીઓ તેમજ મચ્છરોના ઉપદ્રવને પણ કંટ્રોલ કરી શકીએ. આવાસના યોગ્ય માપદંડ માટેની વાત કરીએ તો જગ્યાઓના માપદંડમાં ગાયને શેડની અંદર 3.5 વર્ગ મીટર જગ્યા આપવી જોઈએ, જ્યારે ખુલ્લા વાડામાં આપણે એને 7 વર્ગ મીટરની જગ્યા આપવી જોઈએ. એવી રીતે ભેંસોને આપણે 4 વર્ગ મીટર શેડની અંદર અને ખુલ્લા વાડામાં એને 8 વર્ગ મીટર જગ્યા આપવી જોઈએ. જો ગર્ભવતી ગાયો હોય તો ગર્ભવતી ગાયોને આપણે શેડ અને ખુલ્લા વાડામાં 12-12 વર્ગ મીટરની જગ્યા પૂરી પાડવી છે. જો આપણે સાંઢની વાત કરીએ તો સાંઢને આપણે શેડની અંદર 12 વર્ગ મીટર અને ખુલ્લા વાડામાં 24 વર્ગ મીટર જેટલી જગ્યા પૂરી પાડવી જોઈએ. વાછરડા, જે નાના વાછરડા હોય 1 વર્ષથી નાના, એમને આપણે શેડની અંદર 1 વર્ગ મીટર અને ખુલ્લા વાડામાં 2 વર્ગ મીટર જેટલી જગ્યા આપવી જોઈએ.
એક વર્ષથી મોટી વોડકી અને વોડકાઓને તમારે શેડની અંદર 2 વર્ગ મીટર અને ખુલ્લા વાડામાં 4 વર્ગ મીટર જેટલી જગ્યા આપવી જોઈએ. આ જે જગ્યાના માપદંડ છે એ પ્રતિ પશુ દીઠ આપણે અહીંયા દર્શાવ્યા છે. ચોથું છે સાર સંભાળ અને સ્વાસ્થ્ય સુધાર. જાનવરને તંદુરસ્ત રાખવા માટે નીરણ પાણીમાં નિયમિતતા જાળવો, જાનવરને નિયમિત આથિયો કરવો અને સવાર સાંજ નજીકથી એનું નિરીક્ષણ કરવું જોઈએ. જાનવર સાથે માયાળુ વર્તન રાખવું, બીમાર જાનવરની સમયસર જાળવણી કર સમયસર સારવાર કર. જાનવરને પૂરતી કસરત મળી રહે તેવી વ્યવસ્થા પણ આપણે કરવી જોઈએ. તાજા જન્મેલા બચ્ચાને પ્રથમ 8 કલાક દરમિયાન ખીરું પીવડાવવાનો આગ્રહ રાખવો. વિયાણ બાદ જાનવર 3 થી 4 માસ દરમિયાન ગાભણ થવું જોઈએ તેનું પણ આપણે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. વધુમાં જાનવરને બીમાર થતું અટકાવવા માટે સમયસર રસી પણ આપવી જોઈએ. રસીની જો આપણે વાત કરીએ તો ગાયો અને ભેંસોમાં ગળસૂંઠો, ગાંઠિયો તાવ, ખરવા મોવાસા, ચેપી ગર્ભપાત, ભડકવા અને આંતરવિષમતા જેવા રોગોની રસી તમારે મૂકવી, જે આપણે જનરલી અત્યારના સમય એટલે કે ચોમાસા પહેલા મે અને જૂન મહિનામાં મોટાભાગની રસીઓ આપણે આપતા હોઈએ. એમાંની એક રસી છે ચેપી ગર્ભપાતની. તો ચેપી ગર્ભપાતની જે રસી છે એ 4 થી 9 મહિના વચ્ચે પશુઓમાં મૂકવામાં આવે અને જીવનમાં એક જ વાર મૂકવો. તો આ ઓનલાઈનના માધ્યમથી મારા પશુપાલક મિત્રોને અપીલ છે કે આ બધી રસીઓ આપણે સમયસર મૂકાવીએ અને પશુઓમાં થતા અલગ અલગ રોગોને પણ અટકાવીએ. વધુમાં જાનવરને બીમાર થતું અટકાવવા આપણે આ રસીનો ખૂબ જ સમયસર ઉપયોગ કરવો. નાના બચ્ચાને કૃમિનાશક દવાઓ સમય મુજબ આપવી. આવના સોજાની બીમારીના વિના વિલંબે સારવાર કરવી. કેમ કે આવના સોજામાં જો ને આપણે જો સારવાર સમયસર ન આપીએ તો એ બીમારીના કારણે એ આંચળ છે એ આંચળ પણ જતો રહેતો હોય છે અને દૂધ આપવાનું બંધ કરી દે છે, તો જેનું આપણને ખૂબ જ આર્થિક નુકસાન થાય. બીમાર જાનવર તંદુરસ્ત જાનવરોથી અલગ રાખવાનો પણ આગ્રહ રાખવો. કેમ કે જે પશુ બીમાર છે એ આપણા તંદુરસ્ત જાનવરને પણ બીમાર કરી શકે છે, તેથી એને બાંધવાની પણ અલગ વ્યવસ્થા આપણે આપણા ફાર્મ ઉપર કરવી જોઈએ. આવી ઘણી બધી બાબત આદર્શ પશુપાલન અને વ્યવસ્થાપન માટે આવશ્યક છે. હવે જેમ આપણે અલગ અલગ મુદ્દાઓ વિશે વાત કરી એવા ઘણા બધા એવા સોનેરી મુદ્દાઓ છે કે જે સોનેરી મુદ્દાઓને પણ આપણે નફાકારક પશુપાલન માટે ધ્યાનમાં રાખવું. તો ધણખૂંટ છે એ અડધું ધણ છે, આથી ધણખૂંટની પસંદગી કાળજીપૂર્વક કરો અને વધુમાં વધુ દૂધ આપતી ગાયો કે ભેંસોના નર બચ્ચાનો ધણખૂંટ તરીકે આપણે ઉપયોગ કરવો. કેમ કે આપણે સૌ જાણીએ છીએ કે આવનારી સંતતિમાં 50% ગુણો એ આપણને ના પિતામાંથી મળતા હોય છે અને તેટલા માટે જ પિતાની પસંદગી ખૂબ જ મહત્વની છે. જાનવર ગરમીમાં આવેથી 12 થી 18 કલાક દરમિયાન પીડાવવા કે કૃત્રિમ બીજદાન કરાવવાની કાળજી રાખો. કેમ કે જો સમયસર કૃત્રિમ બીજદાન કરાવવામાં આવે તો એ પશુ જલ ટાઈમ ટુ ટાઈમ ઠેરી જતું હોય છે, એટલે સફળ ગર્ભધારણ માટે શક્ય હોય તો જાનવરને 8 થી 10 કલાકના અંતરે 2 વખત પણ આપણે બીજદાન કરાવી શકીએ છીએ કે જેથી આપણને 95 થી 100% ગર્ભધારણ થવાની શક્યતા વધી જતી હોય છે. જાનવરને બીજદાન કરાવવા બાદ ફરીથી ગરમીમાં ન આવે તો 2 થી 3 મહિનામાં ગર્ભ પરીક્ષણ કરવાનો આગ્રહ રાખે છે અને આ ગર્ભ પરીક્ષણ પશુ ચિકિત્સક દ્વારા જ કરવામાં આવે એનો પણ તમારે આગ્રહ રાખવો છે. ગાય કે ભેંસના વિયાણ પછીના 4th-5th મહિના સુધીમાં ગાભણ થવું જોઈએ. યાદ રાખો તમે એક વાર ફેરવવાનું ચૂકી શકો એટલે કે 8 થી 10 હજારનું નુકસાન આપણે વળી જાય. કેમ કે જો આપણે પશુ બીજા કે ત્રીજા મહિનામાં એ ગરમીમાં આવવાનું ચાલુ થઈ જાય છે તો એ એક મહિનો જો તમે ચૂકી જાઓ તો આપણે એક પશુ દાખલા તરીકે એક પશુનું દૂધ ઉત્પાદન સવાર સાંજનું 5-5 એટલે કે 10 લીટર છે અને એ 10 લીટરનો આપણે ભાવ 300 રૂપિયા લેખે ગણીએ તો એક મહિનાનું લગભગ 9-1 હજાર રૂપિયા જેટલો આપણને આર્થિક નુકસાન થાય. જો એક મહિનો તમે ચૂકી જશો તો સરેરાશ આપણને 8 થી 10 હજાર રૂપિયા જેટલું નુકસાન થતું. તો સમયસર એ પશુને ફેરવવું ખૂબ જ જરૂરી છે અને પશુને ફેરવવા માટે તમારે એનું ગરમીમાં આવ્યું છે ને એ જાણવું ખૂબ જરૂરી છે અને એ જાણવા બાદ એને સમયસર ફેરવવું ખૂબ જ જરૂરી છે. જાનવરને ખવડાવતા ઘાસચારામાં તેનો 1/3 ભાગ કઠોળ વર્ગનો ચારો હોવો જોઈએ. કેમ કે કઠોળ વર્ગના ચારામાં પોષક તત્વોની ગુણવત્તા સારી હોય છે
અને જે પશુઓના વિકાસ અને પ્રજનન તેમજ વૃદ્ધિ અને ઉત્પાદન માટે ખૂબ જ જરૂરી છે. સાથે સાથે દાણમાં 25 ગ્રામ મિનરલ મિક્સર રોજ આપવાનો આગ્રહ રાખવો છે, જે જાનવરના શરીરના વિકાસ, પ્રજનન અને ઉત્પાદન ઉત્પાદકતામાં ખૂબ જ જરૂરી છે. વિહાન સમયે નવજાત વાછરડાની ખાળ ખાસ કાળજી રાખો અને વાછરડાને વિહાન પછી 1/2 કલાકમાં જ ખીરું પીવડાવવું જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે પશુપાલક મિત્રોમાં એક એવી ભ્રમણા પણ છે કે જો આપણે 1/2 કલાકે કલાકમાં ખીરું પાઈ દઈએ તો મેલી પડતી નથી, પણ જો આપણે વૈજ્ઞાનિક ઢબે જોવામાં આવે તો ખીરું પીવડાવવાના કારણે એક ઓક્સિટોસિન નામનું હોર્મોન રિલીઝ થાય છે અને એ જે હોર્મોન છે, ઉત્સેચક છે, એ જ મેલી પડવા માટે જવાબદાર છે. માટે મારી આ પ્રસંગે સર્વ ખેડૂત મિત્રોને અપીલ છે કે વાછરડાને આપણે 1/2 કલાકમાં જ અને બને તેટલું વહેલું વિયાણ બાદ આપણે વાછરડાને ખીરું પીવડાવવું. વાછડીને એવી રીતે ખોરાક અથવા માવજત આપો કે જેથી 2 વર્ષની ઉંમરે ઓછામાં ઓછું 250 કિલોગ્રામ જેટલું વજન પ્રાપ્ત થાય. હંમેશા લીલો સૂકોચારો ચાપ કરીને જ ખવડાવવાનો આગ્રહ રાખો, જેના લીધે 20-25% ઘાસચારાનો આપણે બચાવ કરી શકીએ છીએ. જો લીલા ચારાનું અથાણું બનાવી ઉનાળાની સિઝનમાં પણ લીલો ચારા તરીકે આપણે ખવડાવી શકીએ. આપણે સૌ જાણીએ છીએ કે ઉનાળાની ઋતુમાં લીલા ઘાસચારાની અછત વર્તાતી હોય છે. એવી અછતની ઋતુમાં આપણે આવા લીલા ચારાનું અથાણું એટલે કે સાયલેજને આપણે લીલા ચારા તરીકે પશુને ખવડાવી શકીએ છીએ. યુરિયા ટ્રીટમેન્ટ દ્વારા ઘઉંનું ભૂસું તેમજ ડાંગરના પરાળની પોષક તત્વતા વધારી ખોરાકી ખર્ચમાં આપણે ઘટાડો પણ કરી શકીએ. પાકી ગણમાં નિરણ કરવાથી પણ ઘાસચારાનો બગાડ આપણે અટકાવી શકીએ. જાનવરોને તંદુરસ્ત રાખવા માટે યોગ્ય સમયના અંતરે એટલે કે ચોમાસાના પહેલા અને ચોમાસા પછી કૃમિનાશક દવાઓ પીવડાવી તેમજ ચેપી રોગ સામે રક્ષણ મેળવવા માટે સમયસર રસી પણ મૂકવી. ભેંસોની વાત કરીએ તો ભેંસોને ઉનાળામાં બપોરના સમયે રોજે રોજ દોડાવવાથી દૂધ ઉત્પાદન અને પ્રજનન ઉપર સાનુકૂળ અસર થશે. આવના સોજામાં તુરંત જ સારવાર આપી અને આચળ બંધ થતો અટકાવી દૂધ ઉત્પાદનમાં થતું નુકસાન પણ આપણે અટકાવવું જોઈએ. દોતી વખતે અંગૂઠો બહાર રાખી મુઠ્ઠી પદ્ધતિથી દોવાનો આગ્રહ રાખવો, જેથી 7 મીટરમાં સંપૂર્ણ દૂધ દોવાની કાળજી પણ એમાં આપણે લેવી. કેમ કે આપણે સૌ જાણીએ છીએ કે દૂધ જે છૂટું પડવાની પ્રક્રિયા છે એના માટે એક હોર્મોન જવાબદાર છે જેનું નામ છે ઓક્સિટોસિન. તો એ ઓક્સિટોસિન જ્યારે આપણે દૂધ દોવાનું ચાલુ કરીએ છીએ ત્યારે એની અસર ચાલુ કરે છે અને એની અસર આપણને 6 મિનિટથી સુધી રહેતી હોય છે. એટલે 6-7 મિનિટ સુધીમાં આપણે દૂધ સંપૂર્ણ રીતે દોઈ જાય તેનો આગ્રહ રાખવો જોઈએ. પશુઓને દોહનાર વ્યક્તિના હાથ, નખ તેમજ જાનવરનું આવું સ્વચ્છ હોવું જરૂરી છે, જે આપણને સ્વચ્છ ઉત્પાદનમાં પાયાની જરૂરિયાત છે. ન ફળતા જાનવરોની વહેલી તકે યોગ્ય ડાક્ટરી તપાસ કરી સારવાર કરાવો, જેથી જાનવર લાંબા સમય સુધી બિન ઉત્પાદન ન રહે. કેમ કે જો પશુઓ લાંબા સમય સુધી બિન ઉત્પાદક રહેશે તો તેના નિભાવણી ખર્ચ આપણને વધારાના ખર્ચ તરીકે પડશે, જે આપણને આર્થિક રીતે નુકસાન થશે. આભાર. તો આ જે સોનેરા મુદ્દાઓ છે એ તમે અપનાવો અને પશુપાલનમાં બને તેટલો ફાયદો મેળવો એવા આગ્રહ સાથે આભાર. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર નરેશભાઈ ભાટી. આપે પશુપાલકોને પશુઓમાં સંવર્ધન, પશુ આહાર, પશુ રહેઠાણ, એની માવજત, પશુ સ્વાસ્થ્ય, રસીકરણ વગેરે બાબતો ઉપર ખૂબ જ વિસ્તૃત માહિતી આપી કામધેનુ યુનિવર્સિટી વતી આપનો ખૂબ ખૂબ આભાર. તો પશુપાલક મિત્રો આજે બસ આટલો જ. આવતા સપ્તાહે ફરીથી મળીશું એક નવા જ વિષય નવા વક્તા સાથે. ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર. નમસ્કાર. થેન્ક યુ.